દિયોદરના અયોધ્યાનગર સોસાયટીના રહીશો મન મૂકીને ગરબે ઝૂમ્યા. હાલ તો ચાલી રહેલી નવરાત્રિમાં દિયોદરના અનેક વિસ્તારોમાં દરેક જગ્યા પર શેરી શેરીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલા અયોધ્યાનગર વિસ્તારના રહીશો દ્વારા મા અંબાની આરતી ઉતારીને નાના ભૂલકાઓ બાળિકાઓ અને મહિલાઓ તેમજ યુવાનો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલા અયોધ્યાનગર સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજીના ગરબા ગાવાનો તેમજ પોતાના ઘરમાં મંદિરમાં કુળદેવી માતાના મઢની પૂજા અર્ચના કરીને ગરબા રમવાનું અને ગાવાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ નવ દિવસ માતાજીને અલગ અલગ શણગાર સજાવવામાં પણ આવે છે. જ્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે નવરાત્રીના ગરબા પર બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાનું મંજૂરી મળતા દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલા અયોધ્યાનગર સોસાયટીના રહીશો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાન મિત્રો દ્વારા ચારચર ચોકમાં માતાજીના મંદિરમાં જગતજનની માં અંબાના ફોટો મૂકીને પૂજા અર્ચના કરીને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના રહીશો દ્વારા માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાઈ હતી, જેમાં નાના ભૂલકાઓ બાળિકાઓ મહિલાઓ શેરી ગરબામાં ગરબે ઝૂમ્યા હતા. પ્રહલાદભાઈ જોશી, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા. પોતાના દિયોદરમાં અમે શેરી ગરબાનું એક સરસ આયોજન કરેલ છે, જેમાં દીકરીઓ અને માતા બહેનાઓ શાંતિથી ગરબા રમે છે અને અમો સરકાર લાય શ્રીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે શેરી ગરબાનું આયોજન કરેલું છે. અને અહીંયા જે અમારા અયોધ્યાનગરની દીકરીઓ છે એ શાંતિપૂર્વક ગરબા રમે, બહારે ક્યાંય જવું ના પડે અને પોતાની સેફ્ટી પણ સચવાય એ રીતે સરસ મજાનું અમારા આયોજક મિત્રો દ્વારા મંડળ દ્વારા આયોજન થયેલું છે. અને દર વર્ષે છેલ્લા બે વર્ષથી કોરોનામાંથી આપણે હમણાં જ ઊભા થયા કે હજી થોડો કોરોના દેશમાં ચાલી રહ્યો છે, પણ સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અલાય કે શેરી ગરબાનું આયોજનની અમને મંજૂરી આપી છે. એ ગાઈડલાઈન મુજબ અમારે અયોધ્યાનગરમાં સરસ મજાના ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને આખા દિયોદર ગામમાં પણ દરેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હું અમૃત ભાટી દિયોદરની ગામને ખૂબ ખૂબ નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરું કે દરેકનું આવતું વર્ષ સુખ સમૃદ્ધિમય નિરોગી રહે એ માતાજીને પ્રાર્થના કરું છું. જય જય માતાજી.